આઈપીએલ 2024માં પ્રથમ ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, તો બીજી તરફ હૈદરાબાદને બીજી ક્વોલિફાયર મેચમાં રમવાની તક મળવા પામી છે. ગતરોજ અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હૈદરાબાદની ટીમ 19.3 ઓવરમાં 159 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં કોલકાતાની ટીમે માત્ર 2 વિકેટ ગુમાવી 13.4 ઓવરમાં 164 રન ફટકારીને ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. તો KKR તરફથી વેંકટેશ અય્યર અને શ્રેયસ અય્યરે 50 ફટકારી હતી, જ્યારે મિશેલ સ્ટાર્ક કે દમદાર બોલિંગ કરી હૈદરાબાદને મોટો સ્કોર કરતા અટકાવવા મહત્વની સફળતા મેળવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.